जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे पाठ 11 प्राणीओ अने वनस्पतिओमां भण। तो विद्यार्थी मित्रों, आपणे खबर ज छे के आपणुं जीवन पाणी, खोराक अने ऑक्सिजन वगर शक्य नथी। आ त्रण वस्तु आपणे जरूरी छे। आपणा शरीरने पाणीनी, खोराकनी अने ऑक्सिजननी जरूर छे, ए वगर आपणुं शरीर कार्य करे नहीं। तो विद्यार्थी मित्रों, आपणे खोराक विषे पण शीखी गया, पाणी विषे पण समजी लीधुं, हवे ऑक्सिजन विषे पण समजी लीधुं। पण आपणा शरीरमां आ घटको कई रीते, कारण के आपणे कोष विषे पण समजाय के कोष ए आपणो मूलभूत एकम छे। विद्यार्थी मित्रों, के कोषो छे ई आगळ तमे आठमा धोरणमां पण शीखशो के कोषोना समूहथी पेशी बने, पेशीओ भेगी थईને तंत्र बने, अने तंत्र भेगू थईने अंग बने, ने अंग भेगा थईने शरीर बने। तो आपणा शरीरना दरेक कोष सुधी ऑक्सिजन खोराकना खाधेला आपणा घटकों कार्बोदित, प्रोटीन, चरबी, विटामिन्स अने पाणी, आ बधुं आपणा कोषो सुधी पहोंचाडवा माटे आपणे प्रश्न थाय ने के शुं सेना द्वारा पहोंचतुं होय। विद्यार्थी मित्रों, तो आपणे आ पाठमां એ શીખવાનું છે કે વહનની પ્રક્રિયા, વહન એટલે પરિવહન તંત્ર, આ બધી વસ્તુઓને કોષો સુધી પહોંચવા માટે કુદરતે આપણા શરીરમાં કઈ રીતે રચના કરી છે એ આપણે આ પાઠમાં સમજવાનું છે કે આ બધા ઘટકો આપણા કોષો સુધી કઈ રીતે પહોંચે છે। સાથે સાથે પછી જે નકામા પદાર્થ છે એને બહાર કાઢવા માટે પણ આપણે જરૂર પડે છે। આપણે સાતમા ધોરણમાં શીખા કે આપણે ઓક્સિજન લઈએ છીએ, જારક શ્વસન અને અજારક શ્વસનની પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ શું કરીએ છીએ, બહાર કાઢીએ છીએ। તો પછી ઓક્સિજન કોષો સુધી પહોંચાડવા અને કોષોએ જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત કર્યું છે એને ફરી પાછું બહાર કાઢવા માટે પરિવહન તંત્ર, આ બધું સંકળાયું છે, એને બહાર કાઢવાની પણ જરૂરિયાત છે। એ બધું કઈ રીતે થાય છે એ પરિવહન આપણે આ પાઠમાં સમજવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હવે પહેલાં પહેલાં બુજોને લાગી જાય છે કે તેના શરીરમાંથી લોહી બહાર નીકળે છે, તો આ લોહી છે શું? રુધિર, જેને લોહી આપણે કહીએ છીએ એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય રુધિર, એ શું છે? વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો તમને એક લાલ કલરનું પ્રવાહી છે ટીચર, કારણ કે બધાએ લોહી ક્યારેક ને ક્યારેક તો આપણે કાંઈક લાવ્યું જોઈએ ને, આપણે ખબર જ છે કે લોહી લાલ કલરનું છે ને પ્રવાહી છે, પરંતુ લાલ જ કલર શું કામ છે પ્રશ્ન થઈને વિદ્યાર્થી મિત્રો, કે લોહીનો કલર લાલ શું કામ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે રુધિર સમજીએ કે રુધિર શું છે, તમે કીધું એ પ્રમાણે પ્રવાહી છે, અને આ પ્રવાહીમાં આપણે જે ઘટકો છે કોષો સુધી પહોંચાડવાના, એ ઘટકોના લીધે એને લીધે આપણે શું કહીએ છીએ, રુધિર રસ, પ્રવાહી છે પણ એમાં બધાય ઘટકો છે, અને આપણા કોષો એવી રીતે રુધિરમાં પણ કોષો રહેલા હોય છે અલગ અલગ કાર્ય માટે। વિદ્યાર્થી, તો પહેલા પહેલાનો રુધિરનો પહેલો ઘટક રક્તકણ, આરબીસી, તમે જોજો બીમાર થયા હોય તમે લોહીનો રિપોર્ટ કઢાવવાનું કહે તેમાં આરબીસી, ડબલ્યુબીસી આવું બધું લખેલું, તો આરબીસી શું છે કે રક્તકણ છે, રક્તકણ છે વિદ્યાર્થી મિત્રો, અને એમાં હેમોગ્લોબિન હોય અને એના લીધે હેમોગ્લોબિનના લીધે એનો કલર લાલ હોય, બરાબર, એટલે હેમોગ્લોબિનના લીધે એનો કલર લાલ લાગે છે। અને એનું કાર્ય શું કે તમે જે નાક માટે ઓક્સિજન લીધું, ફેફસા દ્વારા એ ઓક્સિજન હૃદયમાં ભળે તો એ કોષો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? એ હિમોગ્લોબિન કરે છે। જો હિમોગ્લોબિન ઓછું હોય આપણા શરીરમાં તો કોષો સુધી ઓક્સિજન પહોંચે નહીં વિદ્યાર્થી પૂરેપૂરું, અને ઓક્સિજન ન પહોંચે તમે શીખી ગયા, બરાબર, દહનની પ્રક્રિયા થાય નહીં ગ્લુકોઝના, અને દહનની પ્રક્રિયા ન થાય તો તમને કાર્ય કરવાની શક્તિ ન મળે, એટલે તમને કમજોરી મહેસૂસ લાગે, થકાન લાગે, તમે કાંઈ કામ કરી શકો નહીં, એટલે આ ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર એમ કહે કે હિમોગ્લોબિનની કમી છે, કારણ કે આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે। બીજો એક ઘટક રહેલો છે એના શ્વેતકણ, ડબલ્યુબીસી એને કહેવાય વિદ્યાર્થી મિત્રો, એનું કાર્ય શું છે? તો કે એ શ્વેતકણો છે એ આપણે રોગ પ્રતિકારક શક્તિ, એટલે કે જો આપણા શરીરમાં કોઈ રોગોના વાયરસ, બેક્ટેરિયા વયા ગયા હોય તો એની સામે લડે છે અને આપણે બીમારીથી બચાવે છે,
શ્વેત કણો છે એ રોગ પ્રતિકારક શક્તિ આપે છે. આપણે કહીએ ને આપણા શરીરના બોડીગાર્ડ છે, રોગો સામે લડાવાનું કામ કરે છે. અને ત્રીજું છે ત્રાક કણ. તો ત્રાક કણો શું છે? પાઠમાં તો તમે પાઠ વાંચ્યો હશે એને ખ્યાલ હશે કે પૂજો પડી જાય છે, છીલાઈ જાય છે. આમાં તો પૂજો કીધું, પણ આપણે તમે લોકો રમતા હશો, ક્યાંક લાગી જતું હશે થોડું ઘણું, તો થોડી વાર પછી લોહી જંબાઈ જાય એના મનથી. તમને કાંઈ લગાડવાની જરૂર નહીં, કાંઈ નહીં. જો સામાન્ય લાઈફ હોય તો ઓટો તે લોહી થીજી શું કામ? તો શરૂથી હોય તો સતત સતત નીકળે. હા, મોટો ઘાવ હોય ને કોઈ અંગ કપાઈ ગયું હોય, ચીરાઈ ગયું હોય ને તમને ટાંકા લેવા પણ એ વાત અલગ છે. પણ સામાન્ય ઘસરકો કે સામાન્ય લાઈફ હોય, સોયની ઘણી ચૂભી ગયું, કાંટો ચૂભી ગયો, તો થોડુંક લોહી નીકળશે ને થોડીક વાર પછી થીજી જશે. તો એ લોહી થીજી જવાનું કામ કરે છે ત્રાક કણ. એટલે કે આપણા શરીરમાં કુદરતી રીતે રચના આપી જ છે. એટલે આપણે ત્રણ કણો વિશે શીખ્યા, રક્તકણ એટલે હિમોગ્લોબિન, શ્વેતકણ અને ત્રાકકણ. આ ત્રણથી બને છે આપણું લોહી, રુધિર. એના લીધે આપણા શરીર સુધી આપણે પહોંચ્યા. હવે રુધિર છે કોના દ્વારા પ્રશ્ન સુધી પહોંચે છે? કે રુધિર વાહિની. તમને વિદ્યાર્થી મિત્રો આમાં ચિત્ર આપ્યું જ છે. હૃદય એવું છે, શીરા અને ધમની. તો હવે એ ટોપિક ઉપર આવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે, કે રુધિર વાહિની જે રુધિરને બધાય કોષો સુધી પહોંચાડે છે એના વહનને આપણે શું કહીએ છીએ? જે નળી દ્વારા વહન થાય છે એને રુધિર વાહિનીઓ કહેવાય. એના બે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, ધમની અને શીરા. શું કહેવાય? એના બે પ્રકાર છે કે ધમની છે એ ઓક્સિજનયુક્ત રુધિરને કોષો સુધી પહોંચાડે છે. એટલે કે હૃદય છે એ ફેફસામાંથી ઓક્સિજન લઈને રુધિરમાં ભેળવીને કોષો સુધી પહોંચાડે છે, એ રુધિર વાહિની ને ધમની કહીએ છીએ. અને જે રુધિર વાહિની જે આપણે જારક પ્રક્રિયા શીખી, જારક શ્વસનની કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, એવા લોહીને પાછું હૃદય સુધી પહોંચાડવું. જો આપણા શરીરમાં કોઈ એવી કોઈ પ્રક્રિયા નથી વિદ્યાર્થી મિત્રો, કે એક તરફથી ઓક્સિજનવાળું રુધિર છે અને બીજી તરફથી કાર્બન ડાયોક્સાઇડ, એ હૃદય આગળ જ જાય છે. હૃદય શું કરે છે? લોહી ક્યાંયથી બહાર નથી નીકળતો. આપણે એમ કહીએ કે ધમની છે એ શુદ્ધ લોહીનું વહન કરે છે, જ્યારે શીરા છે એ અશુદ્ધ લોહીનું. શુદ્ધ અને અશુદ્ધ શું? ખરાબો શું છે? ખરાબો કંઈ નથી લોહીમાં, પણ શુદ્ધ એટલે ઓક્સિજનયુક્ત રુધિર અને અશુદ્ધ એટલે કાર્બન ડાયોક્સાઇડ. એટલે ધમની છે એ ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય. હવે જો બે ભેગું થઈ જાય તો પોઈઝન થાય ને વિદ્યાર્થી. શુદ્ધ અને અશુદ્ધ એને બેની વહનની પ્રક્રિયા અલગ અલગ હોય છે, બરાબર? આપણે આરો સિસ્ટમ હોય તો આપણે ખબર છે શુદ્ધ પાણી જાય ને અશુદ્ધવાળું પાણી બહાર નીકળે. એવી રીતે પાછું ઓક્સિજન ક્યાંયથી શુદ્ધ લોહી ને અશુદ્ધ લોહી નહીં, ખાલી શુદ્ધ અને અશુદ્ધ એટલે શુદ્ધમાં ઓક્સિજન વાળું લોહી, અશુદ્ધમાં ઓક્સિજન વગર કાર્બન ડાયોક્સાઇડ. તો ફરી પાછી બીજી રુધિર વાહિની કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ હૃદય સુધી પહોંચે ને હૃદય પહોંચે કે ફેફસા ફરી પાછા એમાં ઓક્સિજન ભેળવી દે અને પાછું એ શુદ્ધ થઈ જાય, ફરી પાછું એ કોષ સુધી જાય. તો આખી એટલે કે બે શરીરમાં એક જ વાહની પ્રક્રિયા નથી. આમાં તમને બતાવી હશે કે જેમાં લાલ કલરની જે બતાવી છે એ બધી શું છે? ધમની છે, શુદ્ધ ઓક્સિજન. અને શીરા છે એ જરાક તમને ડાર્ક બ્લુ બતાવી છે, એટલે કે એમાં કેવું લોહી છે? અશુદ્ધ લોહી છે. વિદ્યાર્થી મિત્ર, જ્યાં શુદ્ધ લોહી છે ધમની એ જાડી હોય છે, એની દીવાલ કેવી હોય છે? રુધિરવાહિનીની જાડી હોય છે શુદ્ધની, અને ધીમી ગતિએ એનું વહન થાય છે. જ્યારે અશુદ્ધ લોહી છે એ થોડુંક પાતળું હોય છે અને એની ગતિ ઝડપથી હૃદય સુધી પહોંચે છે વિદ્યાર્થી. એટલે આ થઈ ધમની અને શીરા, શુદ્ધ ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર. હવે એના ઉપરથી 11.1 પ્રવૃત્તિ 11.1 કરવાનું છે કે આપણે આ ધમની અને શીરા જે છે એને આપણે રુધિરયુક્ત લઈ જઈએ છીએ પ્રવાહ ઝડપી દબાણે. ધમનીની દિવાલ જાડી હોય કારણ કે ઝડપથી વહેતું હોય શુદ્ધ રુધિર હોય ઓક્સિજન, કારણ કે ઝડપથી કોષો સુધી પહોંચાડવાનું હોય દહન માટે ગ્લુકોઝના, અને ઓલું કાર્બન ડાયોક્સાઇડ હોય એની ધીમી ગતિએ હોય. તો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહની જો જોવી હોય તો એના ધબકારા તમને સંભળાશે, નાડી દર્જેને કહી. તો તમારે શું કરવાનું? જમના હાથની પહેલી બે આંગળી દર્જની અને પહેલી આંગળીને તમારા ડાબા હાથના કાંડા આગળ મૂકો. તમે ધ્યાનથી તમે સાંભળશો તો સ્પર્શ ધબધબ તમને સ્પર્શી થશે અને તમે મહેસૂસ કરી શકશો ધબકારા.
72 થી 80 એક મિનિટમાં તમારા નાડીના ધબકા તમને સંભળાય, એ ધમનીના સંભળાય. જો તમને અહીંયા આઈપુટ છે 11.2 આકૃતિ આઈપુટ છે કે મનુષ્યનો નાડીદર આશરે કેટલો હોય કે 72 થી 80, સામાન્ય ઓલીમાં એક મિનિટમાં 72 થી 80 હોય, તો આ નાડીના ધબકાના તમે તમારી જાતે મહેસૂસ કરી શકો છો. અને આ કોષ્ટક 11.1 છે એમાં તમારા ઘરના સભ્યોના તમે જાતે નામ લખી અને બધાને પૂછીને પોતાના નાડીના દર ધબકારા તમે અહીંયા કોષ્ટકમાં લખી શકો છો. હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે એના તરફ લઈ જઈએ, મેં કીધું એની દીવાલ કેવી છે, પાતળી છે. હવે એના માટે આપણે હૃદય વિશે પણ સમજવું પડશે કે જો હૃદયમાં બે રુધિર ભેગું થઈ જાય, કારણ કે બે રુધિર છે શુદ્ધ અને અશુદ્ધ, કાર્બન ડાયોક્સાઇડયુક્ત અને ઓક્સિજન, તો શું થાય, મેં કીધું એ પ્રમાણે નુકસાન થાય. એટલે હૃદયના અંદર પણ આપણે ચાર ખંડો છે કે અશુદ્ધ અને શુદ્ધ રુધિર ભેગું ન થાય એના માટે આપણને ચાર ખંડો આવ્યા છે. ઉપરના બે ખંડોને આપણે કણકો કહીએ છીએ, નીચેના બે ખંડકોને શું કહીએ છીએ, ક્ષેપક. એટલે કે આપણું હૃદય કેવું છે, એટલે કે આપણે આંગળીઓ વાળી દઈએ અંદરની તરફ અને આપણો મુઠ્ઠી વાળીએ તો એ મુઠ્ઠી જેટલું ઉરસ ગુહામાં આવે. ઉરસ ગુહા મેં તમને સમજાવી જોઈએ કે વિદ્યાર્થી મિત્રો કે આપણા ઉરોદર પટલ આપણે પ્રક્રિયા સમજ્યા હતા કે અંદર શું હોય છે કે ફેફસા અને હૃદય, બરાબર. તો હૃદય છે એ આપણે મુઠ્ઠી ડાબી બાજુ થોડુંક નમેલું હોય છે અને આપણા હાથની મુઠ્ઠી જેટલો એનો આકાર હોય છે હૃદય, બરાબર. આપણે એને અંદર સીધી સાઈડ વાળીને આપણે મુઠ્ઠી વાળીએ એટલું આપણું હૃદય હોય છે. હવે આ પ્રક્રિયા સમજવી હોય આપણે કે કઈ રીતે એનું વહન થતું હશે, તો મેં એનું રેખાચિત્ર બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. આ બે ફેફસા છે, આ હૃદય છે, આ રુધિર વાહિની છે, આ છે શું છે, રુધિર વાહિની. અને રુધિર વાહિની પછી આપણા પાચેલા નાના આંતરડામાં, આપણા સંપૂર્ણ નાના આંતરડામાં પાચક થઈ જાય છે. તો પાચક ઘટકોને આપણે એમાં જોયું કે એમાં શું આવેલું હોય છે, કે પ્રવર્ધો આવેલા હોય છે રુધિર કેશિકાઓ દ્વારા એ રુધિર વાહિની, પછી નાની નાની રુધિર કેશિકાઓ અને એટલી બધી હોય ઝાડા જેવી પકડીને અને એ પાછી ભેગી થઈને શું બની જાય, રુધિર વાહિની બની જાય અને કોષો સુધી વહન કરે, બરાબર રુધિર. તો હવે મેં અહીંયા બતાવ્યું છે એમાં શું બતાવ્યું છે કે અહીં મેં ફુફુસીય ધમની લખેલી છે અને આ મેળો બતાવ્યું છે. એટલે કે માની લો કે અહીંયા કોઈ કોષ છે, આપણે માની લઈએ કે અહીંયા કોઈ કોષ છે, ત્યાંથી રુધિર કેશિકા દ્વારા આ ધમની છે અને આ શીરા છે, સોરી આ શીરા છે અને આ ધમની છે. એટલે કે અહીંયા શુદ્ધ લોહી છે ને અહીંયા અશુદ્ધ લોહી છે. આ કાર્બન ડાયોક્સાઇડ લોહી જાય છે કેવી તરફ, હૃદય તરફ, એટલે હૃદયમાંથી ઓક્સિજન લઈને આ ઓક્સિજનયુક્ત આવે છે. પણ અહીંયા વિદ્યાર્થીઓ મેં ફુફુસીય ધમની લખી છે, ફેફસા અને હૃદય વચ્ચે જે નળી નલિકા બતાવી છે એ રુધિરવાહિની, એને ફુફુસીય ધમની આવી છે. પણ ધમની છે એનો મતલબ કે અહીંયા ઓક્સિજનયુક્ત નહીં, અહીંયા કાર્બન ડાયોક્સાઇડયુક્ત જ રુધિર છે વિદ્યાર્થી મિત્રો, હૃદય અને ફેફસાયુક્ત છે. પણ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર છે એટલા માટે એને ખાલી ધમની નથી, ફુફુસીય ધમની. એટલે જો ધમનીની આગળ ફુફુસીય લાગે એનો મતલબ કે એમાં કેવું લોહી છે, કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહી છે. ખાલી ધમની હોય તો એમાં ઓક્સિજનયુક્ત રુધિર છે, પણ એની આગળ ફુફુસીય લાગે છે એટલે એનો એમાં રુધિર કેવું છે, કાર્બન ડાયોક્સાઇડ. પછી એમાંથી ફેફસામાંથી ઓક્સિજન મેળવી કે એ રુધિર પાછું ક્યાં આવે છે, હૃદયમાં, તો એ ફુફુસીય. હાલાકી શીરામાં રુધિર કેવું હોય, કાર્બન ડાયોક્સાઇડ, પણ આમાં કેવું છે, ઓક્સિજનયુક્ત, કાર્બન નથી, ઓક્સિજનયુક્ત રુધિર છે. એટલે શીરા નામ છે, પણ જો એમાં ઓક્સિજનયુક્ત રુધિર વહે છે એટલે એને ખાલી શીરા ન કહેવાય, ફુફુસીય શીરા કહેવાય. એટલે આ બે વસ્તુ યાદ રાખજો, સમજો, ધમનીમાં ઓક્સિજનયુક્ત રુધિર વહે છે પણ ફુફુસીય ધમનીમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે, શીરામાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે પરંતુ ફુફુસીય શીરામાં ઓક્સિજનયુક્ત રુધિર વહે છે. અને મેં કીધું એ પ્રમાણે ઓક્સિજન શું કરે છે, કે આપણે
ભણી પછી હૃદયમાં આવે, હૃદયમાંથી પછી રુધિર વાહિની અને રુધિર કેશિકા દ્વારા કોષો સુધી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ અહીંયા એક છે ને, અહીંયા ગુજોને અસમંજસ થાય છે કે હું અસમંજસમાં છું, કે મેં શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. સાચું છે, પહેલી સમજાવે છે કે ફૂફૂસે ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે, આથી તેને ધમની કહે છે. શિરાને તે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફેફસા સુધી પહોંચાડે છે, એટલે એને ફૂફૂસીય શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફૂફૂસીય ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. એટલે કે આ બંને વચ્ચે જે વાહિની છે એમાં નામમાં આગળ શું લાગે છે, ફૂફૂસીય. તો ધમનીમાં ઊંધું થઈ જાય આમ તો ઓક્સિજનયુક્ત રુધિર વહેતું હોય, પણ ફૂફૂસીય ધમનીમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર વહે છે અને ફૂફૂસીય શિરામાં ઓક્સિજન. એટલે પૂછો જેમ તમે કન્ફ્યુઝન ન કરતા વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે ધમની અને શિરા કરતાં ઊંધું થાય છે, કારણ કે આગળ આપણે શું લગાડીએ છીએ, ફૂફૂસી. અહીં હૃદયનું પણ આવ્યું છે, તેના જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક, ધમની અને શિરા અને ફૂફૂસીય ધમની અને આને રેખાચિત્ર કહેવાય. આ તમને હૃદયનો છેદ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, કે આ રીતે હૃદય આપણું હોય છે ને, આ રીતે કાર્ય કરે છે. તો હવે આપણે અહીંયા દિશા તો બતાવી દીધી, ડાબી બાજુ છે